नमस्कार विद्यार्थी मित्रों, विराणी साहब सर्वनु हार्दिक स्वागत करे छे। ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ, આજે આપણે માહિતીના નિરૂપણમાં આગળના પોઈન્ટ તરફ ચાલવું છે। માહિતીનું આવૃત્તિ વિતરણ તૈયાર કરતા હતા, આગળના લેક્ચરોમાં આપણે શીખ્યો। આજે આપણે માહિતીને, કોઈ માહિતી જો ગુણાત્મક માહિતી હોય, गुणात्मक रीते रजू थे हो तो कई रीते अपने प्रस्तुत करी साहब। अपने आज गुणात्मक वर्गीकरण, गुणात्मक माहितीना अवलोकन ने वर्गीकरण माटे निर्धारित धोरणों अनुसार हार अने स्तंभ में गोठवानी पद्धति ने गुणात्मक माहितीनु वर्गीकरण कहे छे। ફરીથી એક વાર સાંભળજો, ગુણાત્મક માહિતીના અવલોકનોને વર્ગીકરણ માટેના નિર્ધારિત ધોરણો અનુસાર હાર અને સ્તંભમાં ગોઠવવાની જે પ્રક્રિયા છે, પદ્ધતિ છે, તેને ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ કહે છે। આપણે ખબર છે ગુણાત્મક વર્ગીકરણ જે છે સંક્ષિપ્તમાં આકર્ષક રીતે રજૂ કરવું છે। આમ તેને સામાન્ય રીતે કોષ્ટક રચના દ્વારા પણ ઓળખાય છે। કોના દ્વારા? કોષ્ટક રચના। સિમ્પલ રીતે તમારે સાંભળવું હોય તો શું કહી શકાય? કોષ્ટક રચના પણ કહી શકાય। એના બે પ્રકાર છે, એક તો સાદું વર્ગીકરણ અને બીજું છે બહુવિધ વર્ગીકરણ। વર્ગીકરણની વ્યાખ્યા આપણે જોઈએ વર્ગીકરણાત્મક માહિતીનો, અને એમાં બે પ્રકારના વર્ગીકરણ છે, સાદું વર્ગીકરણ અને બીજું છે બહુવિધ વર્ગીકરણ। સાદું વર્ગીકરણ કોને કહે છે સાહેબ? તો સાંભળજો, આ પ્રકારના વર્ગીકરણની રચનામાં માહિતીમાં એક જ ગુણધર્મને ધ્યાનમાં લેવામાં આવે છે। કેવો ગુણધર્મ ધ્યાનમાં લેવામાં આવે છે? એક જ ગુણધર્મને ધ્યાનમાં લેવામાં આવે છે, બધા અલગ અલગ ગુણધર્મ જે છે તેને ધ્યાનમાં લેવામાં આવતો નથી। એટલે કે કોઈ એક જ ગુણધર્મને ધ્યાનમાં રાખીને આપણે વાત કરીએ તો ભાઈ બેંકના કર્મચારીનો હોદ્દો, તો મેનેજર હોય, ક્લાર્ક હોય, પટ્ટાવાળા, બસ એટલામાં સિમ્પલી, બહુ ઝાઝુ બધું નહીં। અને બીજું વર્ગીકરણ જે છે તે શું છે? બહુવિધ વર્ગીકરણ। માહિતીના અભ્યાસ હેઠળના એકમ કરતા વધુ વર્ગીકરણને ધ્યાન, એક કરતા વધુ ગુણધર્મને, કેવું છે? એકમના એક કરતા વધુ ગુણધર્મને ધ્યાનમાં રાખીને માહિતીનું વર્ગીકરણ કરવામાં આવે છે। આ પ્રકારના વર્ગીકરણને બહુવિધ પ્રકારની રચના કહેવામાં આવે છે। એક કરતા વધારે, એકલું હોય તો સાદું વર્ગીકરણ, એક કરતા વધારે હોય તો બહુવિધ વર્ગીકરણ। એક સિમ્પલ આપણે નહીં પૂછે, અત્યારે આગળમાં વસ્તુમાં જોઈએ તો બધે કર્મચારીનો દરજ્જો, તેમાં પાછા પુરુષ અને સ્ત્રી પણ હોય, આ જાતિઓની વાત થઈ, જાતિ છે એનો હોદ્દો છે, બધી વાત અહીંયા કરે છે। આ કોષ્ટક રચનાઓની વાત કરે છે સાહેબ, તો કોષ્ટક રચના કોને કહે છે સાહેબ એ સાંભળીએ આપણે। તો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, કોષ્ટક રચના કોને કહેવાય? બે વસ્તુઓની એક વાત અહીંયા કરે છે, ખાસ સમજો, સંખ્યાત્મક માહિતી કે ગુણાત્મક માહિતીના વર્ગીકરણના ધોરણો નક્કી કર્યા બાદ વર્ગીકૃત માહિતીને કોષ્ટકના રૂપમાં રજૂ કરવામાં આવે છે। સંખ્યાત્મક માહિતીનું સાદું કોષ્ટક કે તેનું આવૃત્તિ વિતરણ છે, અને દ્વિચલ માહિતીના આવૃત્તિ વિતરણને દ્વિવિધ કોષ્ટક કહે છે, જેનો સમાવેશ આપણા અભ્યાસક્રમમાં નથી। કોનો? દ્વિચલ માહિતીનો સમાવેશ આપણા અભ્યાસક્રમમાં, આપણે જે છે સંખ્યાત્મક માહિતીના આવૃત્તિ વિતરણ વાળી જ વાત અહીંયા કરવાની છે। તો ગુણાત્મક લક્ષણો મુજબ ગુણાત્મક માહિતીને વ્યવસ્થિત રીતે હાર અને સ્તંભમાં ગોઠવવાની પ્રક્રિયા એટલે કોષ્ટક રચના। આનો ઉપયોગ ક્યાં થાય છે સાહેબ? કોષ્ટક રચનાનો કંઈક ઉપયોગ તો હશે ને સાહેબ, વિથાઉટ ઉપયોગ આપણે આને ભણી કેમ લખશું? કોષ્ટક રચનાનો ઉપયોગ છે, પહેલો જ ઉપયોગ છે કે આપેલ વિસ્તૃત માહિતીને વ્યવસ્થિત, સરળ અને સચોટ રીતે રજૂ કરી શકાય છે, જે તે અભ્યાસ માટે તપાસ હેઠળની જરૂરી માહિતીનો ઉપયોગ થતો હોવાથી સમય, શક્તિ અને નાણાંની બચત થઈ જાય છે। એકદમ સચોટ રીતે રજૂ કરી શકાય છે, ઉપર જતા પાછો સમય, શક્તિ અને બચત થઈ શકે છે, નાણાંની બચત થાય છે, કારણ કે વ્યવસ્થિત સ્વરૂપે ટૂંકમાં આપણે સમજાવી દીધું હોય છે એટલા માટે। નેક્સ્ટ કહે છે, કોષ્ટક રચનામાં જે માહિતીની સરખામણી કરવાની હોય
તે પાસે પાસે ગોઠવવાની હોવાથી સરખામણી સરળતાથી કરી શકાય છે. બાજુ બાજુમાં સ્ત્રી છે, પુરુષ છે, તો એટલી સ્ત્રીઓ છે, એટલી પુરુષ છે, તો આપણે નજીક નજીકમાં ગોઠવેલા હોય તો આપણે સરળતાથી સમજૂતી આપી શકાય છે. કોષ્ટક રચનામાં હાર અને સ્તંભની માહિતીની કિંમતોનો સરવાળો કરવાથી માહિતીના વર્ગીકરણમાં શરત ચૂક થઈ હોય તો પણ તે ભૂલ સરળતાથી સુધારી શકાય છે અને આપણે એમાંથી સમજી શકીએ છીએ કે આ ભૂલ થઈ છે. કોષ્ટક રચનાથી માહિતીનું વિશ્લેષણ કરવામાં સરળતા અને સુગમતા રહે છે. માહિતી તમને આપી છે એટલે આપણે કમ્પેરિઝન કરતા હોઈએ, સરખામણી કરતા હોઈએ કે કર્મચારીઓ છે, આપણે વાત કરતા હતા કે ભાઈ એમાં મેનેજર છે તેમાં સ્ત્રી મેનેજર કેટલી અને પુરુષ મેનેજર કેટલા, પટાવાળા છે તો એમાં પુરુષ કેટલા અને સ્ત્રી કેટલી, સિક્યુરિટી ગાર્ડ છે તેમાં સિક્યુરિટી ગાર્ડમાં પુરુષ સિક્યુરિટી ગાર્ડ કેટલા છે અને સ્ત્રી સિક્યુરિટી ગાર્ડ કેટલા છે, તેમ આપણે સરખામણી કરી શકીએ છીએ. આવી વાત કરે છે સાહેબ આપણને. આ કોષ્ટક રચનાના માર્ગદર્શક નિયમો છે સાહેબ, એ નિયમો આપણા મગજમાં હોય તો આપણે દરેક દાખલાઓ સરળતાથી કરી શકીએ છીએ. કોષ્ટકને યોગ્ય શીર્ષક આપવું જોઈએ. બીજું કહે છે તેમાં હાર અને સ્તંભના શીર્ષક હેઠળ સ્પષ્ટ અને સરળ હોવા જોઈએ. કોષ્ટકનો હાર છે, એનું સ્તંભ છે, આપણે લખીએ ને પુરુષ સ્ત્રી પટાવાળા મેનેજર ક્લાર્ક, આ બધું એમ એમ સ્પષ્ટ હોવું જોઈએ. કોષ્ટકનું કદ છે ને એ પ્રમાણસર હોવું જોઈએ, એટલે કે આંકડા મોટા હોય તો 100,000,00,000 કે કરોડ ઉપર દર્શાવી દેવો, દર્શાવવા જોઈએ. આ બધી વસ્તુઓ પેલું ન હોવું જોઈએ. કોષ્ટકમાં પરસ્પર સંબંધ દર્શાવતી માહિતી પાસ પાસે એવી રીતે ગોઠવી જોઈએ કે વિશ્લેષણ સરળતાથી કરી શકાય, નજીકમાં ગોઠવાયેલી હોવી જોઈએ માહિતી, જેથી કરી માહિતીનો જવાબ આપનાર વ્યક્તિ સરળતાથી સાચી માહિતી જે છે તે આપી શકે. હું બીજું કહે છે મુખ્ય ગુણધર્મ જુદા પડે તે દર્શાવવા માટે યોગ્ય લીટીઓ દોરવી જોઈશે. જુદા જુદા ગુણધર્મ થઈ જાય એટલે આપણને ખ્યાલ આવે. મુખ્ય અને ગૌણ ગુણધર્મ દર્શાવતા ખાનાઓના સરવાળાના ખાના હોવા જોઈએ. દરેકના મુખ્ય ગુણધર્મ છે તો એનું સરવાળાનું ખાનું હોવું જોઈએ, ગૌણ ગુણધર્મ છે તો એમનું દર્શાવતું સરવાળાનું ખાનું હોવું જોઈએ, જેથી સરળતાથી આપણે સરખામણી કરી શકીએ અને જોનાર વ્યક્તિ પર સારી છાપ પાડી શકીએ. કોષ્ટકને અંતે માહિતીના સ્ત્રોતનો ઉલ્લેખ કરવો જોઈએ. કોષ્ટકને અંતે માહિતીના સ્ત્રોતનો ઉલ્લેખ કરવો જોઈએ કે આ કેમાંથી મેળવવામાં આવી છે. આપણે કહીએ છીએ ને કે આ માહિતી છે આ સ્ત્રોતમાંથી મેળવવામાં આવી છે, છેલ્લે લખેલું હોય છે ગણિત સાભાર, બસ એમાંથી આપણે માહિતી મેળવી છે. પાક્કું કોષ્ટક બનાવતા પહેલા કાચું કોષ્ટક બનાવવું જોઈએ, જેથી કરીને કોઈ કરેક્શન હોય, ભૂલ હોય તો સુધારી શકાય અને સરળતાથી આપણે ગણતરી કરી શકીએ છીએ સાહેબ. બીજું કહે છે સામાન્ય રીતે જેટલી માહિતી એક સાથે દર્શાવીએ તેટલી સરખામણી ગણતરી અને વિશ્લેષણ સરળ બને, પરંતુ વધુ પડતી માહિતી એક સાથે દર્શાવવાને બદલે જુદા જુદા કોષ્ટકો દ્વારા દર્શાવવી જોઈએ. આપણે પેલા ને કીચડો નહીં કરી દેવાનો, સિમ્પલ ભાષામાં કેવું શું કે કીચડો નહીં કરી દેવાનો, આમ સ્પષ્ટ રીતે સરળતાથી સમજી શકાય એવી રીતના દર્શાવેલી હોય તો સામેવાળા વ્યક્તિને આપણે સમજાવી શકીએ છીએ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો શરૂ કરવું છે સ્વાધ્યાય 2.2. આ થિયરીઓ જે વિદ્યાર્થી મિત્રો ચાલી છે એમાં માર્ગદર્શક નિયમો, આમાંથી ટૂંકમાં કેમ યોગ્ય શીર્ષક હોવું જોઈએ, હાર અને સ્તંભમાં શીર્ષક સ્પષ્ટ હોવા જોઈએ, ટૂંકમાં દર્શાવવી જોઈએ, પાસ પાસે એવી રીતે ગોઠવવી જોઈએ, આમ ટૂંકમાં તમારી રીતે સમજીને લખી શકાય છે, કોઈ પરીક્ષામાં પૂછાતું નથી. ઉપયોગો જો છે તો ઉપયોગો પણ આમાંથી ટૂંકમાં લખી શકાય છે, આખા આખા લખવાની કોઈ જરૂર નથી. બરાબર, એવી રીતના ટૂંકમાં જે ટીક માર્ક કર્યું છે એવું લખીને આપણે દાખલાઓ ગણી શકાય છે અને સમજી શકાય છે. હવે આપણે શરૂ કરવું છે સ્વાધ્યાય 2.2. ચાલો શું કહે છે તે વાંચતા જઈએ. એક કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા 1400 વિદ્યાર્થીઓમાં કુલ 2855 છોકરાઓ હતા. તો એનો મતલબ જાતિ થઈ ગઈ, છોકરા અને છોકરી. પેલા તો ગુણધર્મ કાઢો સાહેબ, શું કાઢવાની વાત કરે છે, ગુણધર્મ કાઢવાની વાત કરે છે. સૌ પ્રથમ તો ગુણધર્મ લઈ આવો. તેમાંથી 225 છોકરાઓ દ્વિતીય વર્ષમાં ભણતા હતા. જો આ વર્ષ આવ્યું પાછું કોલેજ હોય એટલે પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ, તૃતીય વર્ષ હોય ને,
द्वितीय वर्षमां छोकराओ अने छोकरीओनी संख्या समान हती। जो आ छोकराओ अने छोकरीओ आव्यो के नहीं गुणधर्म, पहेला तो आ वाँचवानो मतलब शुं छे, गुणधर्म एमांथी बहार लावो। प्रथम वर्षना कुल 550 विद्यार्थीओ, क्यों वर्ष कीधुं? प्रथम वर्ष, द्वितीय वर्ष। विद्यार्थीओ पैकी छोकराओ अने छोकरीओनुं प्रमाण 3:2 हतुं, आमांथी 3:2 फाळवीशुं। नेक्स्ट, जारे तृतीय वर्ष में, जो आ त्रीजु वर्ष आयु, प्रथम वर्ष, द्वितीय वर्ष, तृतीय वर्ष, छोकराओ छोकरीओ, आ गुणधर्म छे साहेब आपणा, छोकराओनी संख्या छोकरीओनी संख्या करता 3 ગણી વધુ હતી। આ માહિતીને કોષ્ટકમાં રજૂ કરો। આ દાખલાઓ ગણવાનો મુખ્ય નિયમ, વિદ્યાર્થી મિત્રો શાંતિથી પહેલા ગુણધર્મ ગોતો, આ ગુણધર્મની અંડરલાઈન કરી મેં, પછી એને વ્યવસ્થિત સ્વરૂપે કોષ્ટકમાં રજૂ કરો અને પાછી રકમને એકવાર વાંચતા જાઓ અને રજૂ કરતા જાઓ। તો હવે આપણે સૌ પ્રથમ એક કોષ્ટક પાડીશું, વિદ્યાર્થી મિત્રો સાંભળજો। સ્વાધ્યાય 2.1, સોરી 2.2, દાખલા નંબર 1, મેં કીધું એમ પહેલા ગુણધર્મ લખો। ગુણધર્મમાં બે વસ્તુ છે સાહેબ તમારી પાસે, વિદ્યાર્થીઓની જાતિ છે, જાતિમાં શું આવ્યું? છોકરા છોકરી, અભ્યાસનું વર્ષ છે સાહેબ, ક્યાં ક્યાં વર્ષ છે? પ્રથમ વર્ષ છે, દ્વિતીય વર્ષ છે અને તૃતીય વર્ષ છે। હવે આપણે અમને કોષ્ટક દર્શાવવું પડે, પહેલા વાત શું થઈ હતી, કોષ્ટક લખવું પડશે। લખીએ, કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અભ્યાસનું વર્ષ અને જાતિ દર્શાવતું કોષ્ટક। ચાલો લખી દઈશ, અભ્યાસનું વર્ષ લખી દઈશ, જાતિ છોકરા છોકરી અને છેલ્લે લખવાનું કુલ। પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષ અને છેલ્લે હું લખવાનું કુલ, બરાબર? ચાલો લીટી પાડી, વિદ્યાર્થીઓમાં કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? 1400, તો અહીંયા લખવાનું કુલ ખાનામાં 1400, કુલ કુલ બધાનું કુલ કેટલું થયું? 1400 વિદ્યાર્થીમાં 855 છોકરાઓ હતા, આ કુલ છે ને, છોકરાઓ ક્યાં છે? અહીંયા છે ને, આમાં લખીશ કુલ છે, શું છે? કુલ 855 છોકરાઓ હતા એવું લખ્યું છે ને। હવે ખાસ સાંભળજો, તેમાંથી એટલે 855 છોકરા છે ને, તેમાંથી 225 છોકરાઓ, રકમ વાંચજો, 225 છોકરાઓ દ્વિતીય વર્ષમાં ભણતા હતા। છોકરાઓ દ્વિતીય વર્ષમાં કેટલા હતા? 225। આ દ્વિતીય વર્ષ છોકરાઓ બે ભેગું ક્યાં થયું? ત્યાં લખી દો, 225। નેક્સ્ટ, દ્વિતીય વર્ષમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા સમાન હતી, ભાઈ સમાન હતી, છોકરા કેટલા હતા? 225, તો છોકરીઓ પણ કેટલી હશે? 225 જ હશે કે નહીં?
तो बे नो सरवाळो करो तो केटला थाय 450। फरती एक वार सांभळजो, द्वितीय वर्षमां छोकराओनी संख्या जेटली हती एटली ज छोकरीओनी संख्या समान हती, बे सरखा हता। वाचो आगळ, प्रथम वर्षना सांभळजो, प्रथम वर्षना कुल 550 विद्यार्थीओ पैकी कुल विद्यार्थीओ केटला, छोकरा छोकरी विद्यार्थीओ पेलो केटला छे 550 पैकी, वाचवा जेवू छे सर, छोकरा अने छोकरीनुं प्रमाण 3:2 हतुं। हवे लखवुं पड़शे, छोकरा प्रथम वर्ष 550 गुण्या 3/5 तो केटला थई जशे 330। छोकरीओ 550 गुण्या 3:2 छे, बे नो टोटल करो तो केटलुं थाय 5, टोटल छेदमां लखवानुं, पहेलुं छोकरा बीजुं छोकरी અનુક્રમે હોય ને, તો કેટલું થઈ જશે 220। તો પ્રથમ વર્ષમાં છોકરા કેટલા 330, પ્રથમ વર્ષ છોકરા કેટલા થાય 330, છોકરીઓ કેટલી થશે 220, થઈ ગયા 550। હવે છેલ્લું નો વાંચો ને છતાંય સાહેબ પેકિંગ થઈ જશે, છેલ્લું તમે નો વાંચો છતાંય પેકિંગ થઈ જાય, કરી દઈએ ચાલો 1400 હતા એમાંથી આ બે બાદ કરો, 1400 - 450 - 550 તો કેટલા વધ્યા 400 વધ્યા, કેટલા વધ્યા 400, કરો કરો 855 છે ને અહીંયા, 855 - 330 - 225 આ બે બાદ કરી દો તો કેટલા વધશે 300। ફરીથી એકવાર સાંભળજો વિદ્યાર્થી મિત્રો, 855 માંથી આ બે વસ્તુ બાદ કરી દો એટલે કેટલા વધશે 300। એવી જ રીતના 1400 માંથી 855 બાદ કરો, 1400 માંથી 855 બાદ કરો એટલે કેટલા આવશે 545, કેટલા આવશે? એવું ન કરવું હોય ને સાહેબ, તમારે જોવું છે, કામ કરો 400 માંથી 300 બાદ કરો તો 400 માંથી 300 બાદ કરો એટલે કેટલા વધશે 100, ટોટલ કરો લ્યો, આ ત્રણેયનું ટોટલ કરો એટલું જ થાય, 545 જ થશે, થાય છે, બસ આ જગત્યતા છે ને। હવે પાછું વાંચો, તમે રકમ વાંચ્યું હોય તો તમને છૂટ હોય, તૃતીય વર્ષમાં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 3 ગણી વધુ હતી, છોકરાઓની સંખ્યા છોકરીઓ કરતા 3 ગણી, તો 100 હતા એના કરતા 3 ગણી એટલે કેટલી થાય 300, ઓટોમેટિક બેસી ગયું કે ન બેસી ગયું? શબ્દકીય રીતે પણ દાખલો સાચો બની જાય છે વિદ્યાર્થી મિત્રો। આ સાથે આપણો દાખલા નંબર પ્રથમ જે છે ને પૂર્ણ થયો। તો દરેક વિદ્યાર્થી મિત્રો આના દ્વારા એક વસ્તુ ધ્યાન રાખીશું આપણે, સધ્યાય 2.2 માં પહેલો દાખલો કર્યો કે જે વસ્તુઓ તમને આપી છે એનો સૌપ્રથમ ગુણધર્મ લખો, ગુણધર્મ આવી જાય ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એનું વર્ગીકરણ કઈ રીતના કરવું છે, શક્ય હોય ત્યાં સુધી મોટા ભાગના, કોઈ નિયમ નથી હોય પણ મોટા ભાગના કિસ્સાઓમાં જાતિ છે ને તે અહીંયા આડા ગ્રેટીઓમાં બતાવી, છોકરા છોકરી એટલે કે પુરુષ સ્ત્રી એવું છે ને અહીંયા બતાવવું, બાકીના ગુણધર્મ અહીંયા બતાવશો ને તો સરળતાથી સમજાવી શકાશે અને સામેવાળા વ્યક્તિ ઉપર આપણે સારી એવી અમિટ છાપ છોડી શકીશું। બીજી વાત, અમુક વસ્તુ છે એના સરવાળો દ્વારા પણ છેલ્લે લાસ્ટમાં ક્લોઝિંગ થતું હોય છે અને જે તમે રકમ વાંચો છો ને એકદમ શાંત મગજે થોડી થોડી વાંચતા જાઓ, એની શબ્દ રચના શું છે એને સમજતા જાઓ તો સરળતાથી દાખલા ઇઝી બની જશે, ગમે એટલું મથીશું તો અઘરું પડતું લાગતું હશે, બહેતર છે વિદ્યાર્થી મિત્રો આનો જ દાખલાને દરેક વિદ્યાર્થીઓ ફરીથી પોતાના મુખ્ય બુક કે રફ બુકની અંદર પ્રેક્ટિસ માટે લખીશે, પોતાની રીતે જાતે ગણવાનો પ્રયાસ કરશે અને પછી આવો કોઈ ઉદાહરણનો દાખલો હોય, સ્વાધ્યાયનો દાખલો હોય તો એને પણ ગણવાનો પ્રયાસ કરશે, તો સરળતાથી આ દાખલાઓ ઝડપથી આવડી જશે અને પછીના લેક્ચરમાં પણ આપણે આવા જ દાખલા તરફ આગળ ચાલવું છે। અહીંયા લેક્ચરને પૂર્ણ કરીએ, અસ્તુ, આભાર।